સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના અંતરાલ બાદ કોરોના પોઝિટિવનો એક કેસ સામે આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં એક મહિના બાદ હિંમતનગર તાલુકાના લોલાસણ ગામમાં કોરોના પોઝિટિવનો એક કેસ સામે આવ્યો છે. 45 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 7116 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 154 લોકો મૃત્યુ પામ્યા છે. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા મેગા ક્રેડિટ આઉટરીય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ બેંક ઓફ બરોડા દ્વારા મેગા ક્રેડિટ આઉટરીય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડા તેમજ જિલ્લાની વિવિધ બેંકો આપેલા લક્ષ્યાંક 16-28 ઓક્ટોબર સુધી રૂપિયા 311 કરોડ ધિરાણ મંજૂર કરે છે. જો કે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ જન સુરક્ષા યોજનાઓમાં 15,000થી વધુ વ્યક્તિઓની નોંધણી કરવામાં આવી છે. કાર્યક્રમ અને પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના ઉપસ્થિતિમાં 20 લાભાર્થીઓને ચેક અને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ બેંકો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને નાર્બાડ સ્ટોલ તેમજ વિવિધ ધિરાણ યોજનાઓ પ્રદર્શિત કરી માર્ગદર્શન આપ્યું હતું. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિરની આ પવિત્ર ભૂમિની અંદર તમામ બેંકોના માધ્યમથી આજે અંદાજિત 15,000 લાભાર્થીઓ અને એમાંય 311 કરોડ ધિરાણ નાનામાં નાના માણસને કઈ રીતના આત્મનિર્ભર ભારત અંતર્ગત મોદી સાહેબનું એક સપનું હતું એના ભાગરૂપે આજે તમામ બેંકોએ બેગામરીને અને 311 કરોડ જે ધિરાણ આપ્યું એટલે મારા નાનામાં નાના માણસ અને સર્વે લોન જે લીધી અને સર્વને મારા અભિનંદન કે પરમાત્મા આપ સર્વને ખૂબ શક્તિ આપે અને આપ ધંધાકીય ખૂબ આગળ પ્રગતિ કરો એ જ અભ્યર્થના ભારત માતા જે વંદે માતરમ.